आज आप धोरण 11 अकाउंट में आगनो चैप्टर नो अभ्यास करीशुं एमां स्वाध्याय स्वाध्याय में आपणे आगळना वीडियो में पांचमा नंबरना दाखला पर हता एमां आपणे बे व्यवहारो जोईला हवे आ त्रीजो व्यवहार आपणो एवो छे रूपया 8000 नो माल राजन पासेथी खरीद्यो 8000 नो माल राजन पासेथी साख ऊपर खरीद्यो साख नो मतलब थाय उधार साख एटले उधार मां खरीद्यो उधार एटले पैसा आप्या विना बराबर उधार मां माल लीधो आपणे ओळखती व्यक्ति हो तो आपणे एनी पासेथी माल उधार मां लईए आपणे उधार मां माल आपे आपणे एवुं कहेवाय एक दिवस के बे दिवस के पांच दिवस रहीने पैसा आपजो एने साख कहेवाय साख एटले उधार मां माल खरीद्यो आपणे सामे एने पैसा आपता नथी एने साख कहेवाय हवे कोई पण व्यवहार आवे सौथी पहेला मैं शुं कीधुं બરાબર ઉધાર પણ હંમેશા બે જ ખાતા હોય બરાબર એટલે માલ ખાતું અને શું આવ્યું રાજન નું ખાતું પછી ત્રીજા ને ચોથાનો ઉપયોગ કરવાનો નહીં પહેલા બે માં આન્સરમાં નથી જાય તો ત્રીજા ચોથાનો ઉપયોગ નહીં કરવાનો ધારો કે પહેલા બે માં આન્સર ના આવે તો ક્યાં જવાનું ત્રીજામાં હજુ ત્રીજામાં આન્સર ના આવે તો ક્યાં જવાનું ચોથા એટલે આ ચારમાંથી કોઈ બી બે માં તો આન્સર મળી જ જાય બધું પડી ખબર હું શું કહેવા માંગુ છું પહેલા અહીંથી સ્ટાર્ટ કરો આમાં આન્સર મળી ગયો એક આવી ગયો આનો આન્સર મળી ગયો તો અહીંયા આવી ગયો તો હવે આગળ જવાની જરૂર નથી એટલે બે ખાતા આવી ગયા માલ ખાતું શું કહેવાય આપણા માટે માલ મિલકત રાજન એ કોણ છે વ્યક્તિ એટલે વ્યક્તિ ખાતું છે ચલો માલ મિલકતનો નિયમ શું છે આવે તો ઉધાર જાય તો જમા માલ ખરીદીએ તો માલ આપણી પાસે આવે અહીંયા લખવાનું આવે છે આવે છે તો આપણે શું કરવું પડે ઉધાર અહીંયા લખાય હવે વ્યક્તિ ખાતાનો શું નિયમ છે લાભ લેનારો હોય તો ઉધાર અને લાભ આપનારો હોય તો જમા હવે રાજન પાસેથી આપણે માલ ખરીદ્યો તો રાજને આપણને માલ આપ્યો કે આપણી પાસેથી માલ લીધો રાજન પાસેથી આપણે માલ ખરીદ્યો એટલે રાજને આપણને માલ આપ્યો એટલે શું છે લાભ આપનાર છે આપણે આનો શું થાય જમા હવે એવું ના આવડે તો એ જો આ શું થયું આ ઉધારો તો અહીંયા શું થતું હોય જમા ત્યારે જમા થાય કોઈ બી એકમાં મળી જાય બીજું ઓટોમેટિક મળી જાય એટલે શું આપણો આવશે માલ ખાતે ઉધાર એ રાજન ખાતે જમા ત્રીજી નોંધ આવી હવે માલ ખાતે અથવા ખરીદ ખાતે ઉધાર એ રાજન ખાતે જમા કેટલા રૂપિયા 8000 બાબાજીએ માલ રાજન પાસેથી ખરીદ્યો આ તમારી આ નોંધનો ત્રીજો વ્યવહાર થયો બોલો પૂછવાનું આટલામાં કહી હવે ચોથો વ્યવહાર રૂપિયા 2000 નો માલ ધર્માદામાં આપ્યો પહેલું પૂછવાનું શું આપ્યું આપણે અને આપણે શું પૂછીએ કે પહેલો સવાલ પૂછીએ શું તો શું આપ્યું મેં તો આન્સર 100% માલ લેખા આવશે માલ નું ખાતું બીજું કોણે નામ તો છે નહીં કેવી રીતે આપ્યો એ બી નથી આપ્યો ક્યાં આપ્યો ધર્માદામાં બીજું ખાતું આવે ધર્માદામાં ઓકે માલ ખાતું આપણા માટે શું કહેવાય માલ મિલકત ને શોર્ટમાં લખાય મામી બરાબર ધર્માદાનું ખાતું આપણા માટે કહેવાય ઉપજ ખર્ચ હવે માલ મિલકત નો નિયમ શું છે આવે તો ઉધાર જાય તો જમા માલ શું કરે આપણે આપ્યો માલ આપ્યો એટલે માલ આપણી પાસેથી જાય અહીંયા લખવાનું માલ જાય છે જાય તો શું થાય જમા હવે આ જમા થયું તો અહીંયા શું આવવું જોઈએ ઉધાર ક્યારે આવે ઉપજ ખર્ચમાં ખર્ચ હોય ત્યારે એનો મતલબ ત્યાં ખર્ચ છે ને શું અનુમત આવશે ધર્માદા ખાતે
ઉધાર તે માલ ખાતે જમા એટલે ચોથી આમનોત આવી આવશે ધર્માદા ખાતે ઉધાર તે માલ ખાતે માલને બીજા નામે ખરીદી કહેવાય એટલે તે માલ ખાતે અથવા ખરીદ ખાતે રૂપિયા આવે 2000 જો આવી આમનોત આપેલી હશે અંદર કે ધર્માદા ખાતે ઉધાર તે ખરીદ ખાતે બરાબર બાબરજીએ 2000 નો માલ ધર્માદામાં આપ્યો આગળ હવે પાંચમા નંબરનો વ્યવહાર વ્યવહાર નંબર પાંચ પાંચમો વ્યવહાર સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે શિવાનીને 3000 નો માલ મોકલવાનો ઓર્ડર આપ્યો માલ મોકલવાનો ઓર્ડર આપ્યો હવે અહીંયા જોઈ લો એવું નહીં કે જેટલા વ્યવહાર આપ્યા હોય એ બધાની આમનોત લખો અહીંયા લખ્યું છે કે આમનોત લખો એટલે લખવાની એવું નહીં શું લખ્યું છે અહીંયા ઓર્ડર આપ્યો આપણે આપણા એક વિડીયોમાં એવું શીખવાડ્યું કે નીચેના વ્યવહારો આર્થિક છે કે બિન આર્થિક એ નક્કી કરવું હોય તો અમુક વ્યવહારો બિન આર્થિક છે બિન આર્થિકમાં આટલા આટલા શબ્દો આવવા જોઈએ ઓર્ડર આપ્યો ઓર્ડર મળ્યો નોટિસ મળી નોકરીએ રાખ્યો જિંદગી પુત્ર પુત્રી આમાંથી કોઈ બી શબ્દ આવે તો બધા બિન આર્થિક વ્યવહાર કહેવાય અહીંયા ઓર્ડર ખાલી આપ્યો જ છે ઓર્ડર આપ્યોનો મતલબ એ નથી કે એણે આપણને માલ મોકલ્યો ખાલી ઓર્ડર આપ્યો છે માત્ર ઓર્ડર આપેલા કયો વ્યવહાર કહેવાય બિન આર્થિક વ્યવહાર હોવાથી નોંધ થાય નહીં અને કોઈ નોંધ ના થાય એટલે અહીંયા લખવાનું કે બિન આર્થિક વ્યવહાર છે એની અંદર લખેલું હશે એવું કે બિન આર્થિક વ્યવહાર છે જોઈ લો આગળ હવે શું લખ્યું છે જો એની આગળનો વ્યવહાર શિવાનીએ ઓર્ડર મુજબનો માલ મોકલ્યો હવે આગળનો વ્યવહાર છે કે શિવાનીએ ઓર્ડર મુજબનો માલ મોકલ્યો શિવાનીએ ઓર્ડર પ્રમાણેનો માલ મોકલ્યો ચલો માલ મોકલ્યો સૌથી પહેલો સવાલ પૂછવાનો શું મોકલ્યું માલ એટલે કેક ખાતું મળશે માલનું ખાતું બીજો સવાલ પૂછવાનો કોણે કોણે મોકલ્યો શિવાની બીજું ખાતું આવશે શિવાની ચલો માલ ખાતું શું કહેવાય માલ મિલકત શિવાની કોણ છે વ્યક્તિ ને વ્યક્તિ ચલો માલ મિલકતનો નિયમ શું છે આવે તો ઉધાર જાય તો જમા શિવાની આપણને માલ મોકલ્યો શિવાની આપણને મોકલ્યો એટલે આપણી પાસે માલ આવે માલ આવે છે આવે તો ઉધાર હવે વ્યક્તિ ખાતાનો નિયમ લાભ લેનાર ખાતે ઉધાર લાભ આપનાર ખાતે જમા શિવાનીએ માલ મોકલ્યો તો શિવાની આપણને માલ આપ્યો કે આપણી પાસે માલ શિવાનીએ માલ આપણને મોકલ્યો એટલે શિવાની આપણને માલ શું કરે છે આપે છે એટલે શું છે લાભ આપનાર છે અને આપણા ખાતે શું થાય જમા અને એવું ખબર ના પડતી હોય તો આ શું આવ્યું ઉધાર તો અહીંયા શું આવે જમા જમા ક્યારે આવે આપણા હોય ત્યારે હવે શું આમનો થાય અહીં માલ ખાતે ઉધાર તે શિવાની ખાતે જમા એટલે એટલે આવી આમનો થશે વ્યવહાર નંબર 6 ની માલ ખાતે ઉધાર અથવા ખરીદ ખાતે ઉધાર તે શિવાની ખાતે જમા અને છેલ્લો વ્યવહાર 200 રૂપિયા 2500 જીવન વીમા પ્રીમિયમ ના ભર્યા 2500 રૂપિયા જીવન વીમા પ્રીમિયમ ના ભર્યા બરાબર વ્યવહાર છે જીવન વીમા પ્રીમિયમ ભર્યું શું ભર્યું મેં જીવન વીમા પ્રીમિયમ જીવન વીમા પ્રીમિયમ એટલે એમાં આવે જીવન જીવન કોણ હોય વ્યક્તિનું એટલે એનો અંગત ખર્ચ કહેવાય જિંદગી આપણી પોતાની હોય એટલે એનો અંગત ખર્ચ છે કોઈ પણ અંગત ખર્ચ હંમેશા ઉપાડ તરીકે લખાય એટલે એક ખાતું હશે ઉપાડનું ખાતું આપણે શું કર્યું પૈસા ભર્યા પહેલું પૂછ્યું મેં શું બીજું કોણ કોણ તો આપી નથી ત્રીજું કેવી રીતે આપણે પ્રીમિયમ ભરીશું તો શું આપીશું સામે પૈસા કેવી રીતે ભર્યું તો આપણે શું કહેવાય રોકડેથી ભર્યું એટલે આપશે રોકડ ખાતું
કઈ ના લખ્યું એટલે હંમેશા આપણે શું આપીએ, રોકડ આપીએ. તો પૈસા આપીએ એટલે રોકડ કહેવાય. હું પ્રીમિયમ ભરીશ તો હું શું આપીશ, 2500 રૂપિયા આપીશ સામેવાળા. 2500 રૂપિયા એ શું થઈ ગઈ મારી રોકડ. એટલે બે ખાતા હશે, ઉપાડ ખાતું, રોકડ ખાતું. રોકડ ખાતું કહેવાય માલ નિકળ, ઉપાડ કહેવાય વ્યક્તિ. હવે પૈસા ભર્યા તો માલ નિકળવાનો નિયમ શું છે, આવે તો ઉધાર, જાય તો જમા. પૈસા ભરું તો મારી પાસે પૈસા જાય, ને આ જાય છે, જાય છે તો શું થશે, જમા. અહીંયા જમા છે તો અહીંયા શું આવે, ઉધાર. ક્યારે ઉધાર આવે, લાભ શું હોય, લેનાર. શું આપણો આવશે, ઉપાડ ખાતે ઉધાર તે રોકડ ખાતે. સાતમી આપણો આવશે, ઉપાડ ખાતે ઉધાર એ રોકડ ખાતે. ઉપાડ ને બીજા નામે ઘર ખર્ચ પણ કહેવાય. ઘર ખર્ચ ખાતે ઉધાર એ રોકડ ખાતે લોકો તો પણ ચાલે. આ તમારો આમનો રહેવાનો કેવું.